કચ્છ જિલ્લામાં અગાઉ પણ નવી ટ્રેન શરૂ કરવા અંગે રજૂઆત કરાઈ છે તે બાબતે સાંસદ વિનોદ ચાવડાએ વાતચીત કરી. કચ્છની અંદર અન્ય પ્રાંતના પણ અનેક લોકો વસવાટ કરે છે. કચ્છ ઔદ્યોગિક રીતે પણ દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે અને જે રીતે કચ્છની કનેક્ટિવિટી અન્ય પ્રાંતો સાથે હોવી જોઈએ, મુંબઈ સાથે પણ આપણો મોટો નાતો રહેલો છે. જે નવી ટ્રેનોને લઈ કરીને જે રજૂઆત છે અન્ય પ્રાંતોના લોકોની, વિશેષ રૂપે એક તો સૌ યાત્રાળુઓ કે હરિદ્વાર માટેની માંગણી છે, જે દિશાની અંદર પણ રજૂઆત થઈ છે. અને વિશેષ રૂપે જે નવી જે માંગણી બધાની ઉત્તર પ્રદેશ અને વિશેષ રૂપે અયોધ્યા કાશી સાથે આ ટ્રેનો આપણને મળે અને જેના માટે પણ આપણે રજૂઆત કરી છે. દક્ષિણ ભારતથી પણ મોટા પ્રમાણમાં ગાંધીધામ અને કચ્છની અંદર લોકો વસવાટ કરે છે, જેના માટે પણ માંગણી મૂકેલ છે. મને વિશ્વાસ છે કે રેલવે મંત્રાલય દ્વારા એ માંગણી સ્વીકાર કરવામાં આવશે. નવી બાબત આપણા માટે એ છે કે જે અમદાવાદ ભુજ ઇન્ટરસિટી જે શરૂ કરવામાં આવી છે, ફરી એને લંબાવવામાં આવી છે અને એક મહિનો સુધી આગળ ચાલુ રહેશે. આવનાર સમયમાં કાયમી આ ટ્રેનની સેવા આપણને મળતી રહે એના માટે પણ હમણાં જ મારી રેલ મંત્રાલય સાથે મારી વાત થઈ છે. દિવસે દિવસે કચ્છને વધારાની ટ્રેનો, નવી ટ્રેનો મળે એના માટે આપણે રેલવે મંત્રાલયની અંદર આપણે માંગ મૂકતા હોઈએ છીએ. અને હમણાં જ ભારત સરકારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એક મહત્ત્વનો નિર્ણય કર્યો અને જે આપણી ગાંધીધામથી જે આપણી સામખિયારી જે છે એને 4 લાઇન જે છે રેલવે ટ્રેક બનાવવાની જાહેરાત કરી આપણે સૌએ વધાવી છે. અને આના કારણે એવું થશે કે ખૂબ જ મોટા પ્રમાણમાં જે માલવાહક જે આપણી ટ્રેનો છે એમાં વધારો થશે અને પેસેન્જર ટ્રેનની અંદર પણ વધારો થશે. એક તો ગાંધીધામ રેલવે સ્ટેશનનું નવીનીકરણ અને 2 રેલવે સ્ટેશનો ભચાઉ અને ભુજનું આધુનિક બનવા જઈ રહી છે, જેનો ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે દેશના 500થી વધારે રેલવે સ્ટેશનોનો જ્યારે શિલાન્યાસ કર્યો એમાં આપણા કચ્છના પણ આ 2 રેલવે સ્ટેશનોનો સમાવેશ થયો હતો. અને ભુજથી નલિયા બ્રોડગેજ જે લાઇન છે એ 2024 પહેલાં પૂર્ણ કરી દેવામાં આવે અને ત્યાં પણ ટ્રેન શરૂ કરવામાં આવે, જે પણ મને આવનાર સમયમાં દેખાઈ રહી છે. એક વિશેષ પ્રવાસન ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે જો આમ જોવા જઈએ તો કચ્છની અંદર એક મોટી સર્કિટ બનવા જઈ રહી છે. નલિયાથી વાયોર, વાયોરથી નારણ સરોવર કોટેશ્વર સુધીનો સર્વે થયો છે અને આગળ જતાં આપણા માટે આશ્ચર્યની વાત નથી કે એ ધોરડોથી કરી ધોળાવીરા અને છેટ રાપર સુધી, રાપરથી આપણે ફરી એકવાર પલાસવા, રાપરથી પલાસવા કે રાપરથી આડેસર સુધી પણ જો ટ્રેનની એક ટ્રેક બની જાય ને એક સર્કિટ બની જાય તો કચ્છ માટે આવનાર સમયમાં ટુરિઝમ ક્ષેત્રે છે, ઉદ્યોગ ક્ષેત્રે છે એ મોટું પરિવર્તન આવશે અને કચ્છને સીધો એક રેલના માધ્યમથી એક મોટો આપણને લાભ પણ થવાનો છે, જે પણ મને દેખાઈ રહ્યું છે.